તો પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. મુનાફ, આખરે આપની ઉપર આજે તમામ આક્ષેપ લગાવવા આવી રહ્યા છે, કેટલી સચ્ચાઈ છે તેમાં? આ સાનો આક્ષેપ લાગેલો? આપે જાનથી મારી નાખવાની ધમકી આપી છે, આ ઉપરાંત એમના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વાત આવી છે. સાહેબ, હેલો જી, આ કોને આપેલી છે? દેવેન્દ્ર સુરતી, આપ ક્રિકેટ હિતરક્ષક સમિતિના સભ્ય દેવેન્દ્ર સુરતીને આપે ધમકી આપી છે તેવી વાત સામે આવી છે. એને હું ઓળખતો નથી, કે કોણ માણસ અને કરે છે શું? ક્રિકેટમાં છે? ક્રિકેટ હિતરક્ષક સમિતિના સભ્ય છે. એ કમિટી કે સમિતિ BCA માં આવે છે? આમાં આવે છે બસ, આવું કઈ છે નહીં. અને જે માણસને આપણે ઓળખતા ના હોય એ માણસ માટે આપણે એવું કરવાની કોઈ જરૂર નથી ને. આપણું કામ ક્રિકેટ છે, આપણું લડવા ઝઘડવાનું કામ નથી. બિલકુલ, પણ તેઓ તો આક્ષેપ લગાવી રહ્યા છે કે આપે એમને ફોન કર્યો છે અને ફોન ઉપર ધમકી આપી છે. એની મરજી, આમાં બસ એવું છે કે એની મરજી પ્રમાણે કઈ બી બોલે એમાં તો આપણે શું કરી શકીએ. નહીં, એમના મોબાઈલમાં આપનો નંબર પણ છે કે જે આપે ફોન કર્યો હોય તેવા સબૂત પણ આપી રહ્યો છે. એની પાસે રેકોર્ડિંગ છે? આપે ફોન કર્યો છે તેવું એના મોબાઈલની અંદર જરૂર બતાવી રહ્યો છે. હેલો જી, એની પાસે રેકોર્ડિંગ છે? એ બી એમને જરૂર પૂછીશું, પણ તેના ફોન ઉપર આપનો નંબર છે, આપે ફોન કર્યો છે તેવું ચોક્કસપણે બતાવી રહ્યા છે. આપે તેમને ફોન કર્યો છે તેવું ચોક્કસ બતાવી રહ્યા છે. હવે એની મરજી છે, એને એવું લાગે કે ભાઈ મને આવું કીધું, હવે એની જબાન તો આપણાથી રોકાય નહીં. અને એનું જે કામ હશે એ કામ કરે યાર. આપણે આપણું કામ કરવાનું બસ, આપણું કામ ક્રિકેટનું છે એ ક્રિકેટ જ કરવાનું. આપણે ક્યાં કોઈને મારવાનું, આપણી પાસે ટાઈમ છે. આપે તેમને ફોન કર્યો હતો? ના ના, મેં કોઈને ફોન કર્યો નથી. અને મેં ફોન કર્યો એટલા માટે એને કે એમણે તે મીડિયામાં છાપેલું છે, જેમાં મારે કોઈ લેવા દેવા નથી. બીજે મેમ્બરને લેવા દેવા છે, મારે કોઈ એમાં કંઈ લેવા દેવા નહીં આવે. હું મેન્ટોર છું, મેન્ટોર સિલેક્શન કમિટીમાં કોઈ લેવા દેવા નથી. અને મારે સિલેક્શન કમિટી સાથે કોઈ મતલબ નથી. મારે હું લેવા દેવા સિલેક્શન કમિટી સાથે? મેન્ટોરનું કામ છે કોચિંગ કરવાનું, જે કોચિસની સાથે ડિસ્કશન કરવાનું. જી બિલકુલ, BCA મેન્ટર તરીકે આપ સેવા આપી રહ્યા છો અને તેને જ લઈને તેઓ કહી રહ્યા છે કે તેમની સાથે આપનો વિવાદ થયો છે અને આપે તેમને ધમકી આપી. અરે મારે એને ધમકી આપીને હું કામ છે બોસ? મારું નામ જ કાપી છે એને ધમકી આપીને. મારે કોઈ કામ નથી, મારું ક્રિકેટ લેવલ પર મારું નામ છે. અને મારી છે, મારે એવા લોખા લોકો સાથે ખોટું મોડા ઉપર લાગીને કોઈ કામ ખરું? બિલકુલ મુનાફભાઈ, દેવેન્દ્ર સુરતી પણ અમારી સાથે જોડાયેલા છે. તેમની સાથે આપની વાત કરાય. દેવેન્દ્રભાઈ, આપનો આક્ષેપ જણાવો. દેવેન્દ્રભાઈ, મારું કોઈ લેવા દેવા નથી. મેં તમને કીધું કે નહીં, તમે મારી મા બહેનની કારો આલી કે નહીં, મારા ફેમિલીને મારી નાખવાની ધમકી આલી કે નહીં, તમે બોલો. આજે હું નવાપુરા પોલીસ ચોકીની અંદર બેઠો છું, સ્ટેશનની અંદર, અને તમે મને કીધું હું પોલીસ ચોકીથી ઉચકી લઈશ, હું તમે મને કીધું કે નહીં? મુનાફભાઈ જવાબ આપો. અને ચાર પહેલા બી તમે મને મારી નાખવાની ધમકી આપી. અને જો હું મરી ગયો આક્ષેપ લગાવી રહ્યા છે, નહીં તેમનો આક્ષેપ ધમકીને લઈને છે ને કે આપે તેમને ધમકી આપી? મારે ધમકી આપવાની હું જરૂર બોલો? મુનાફભાઈ, આપની પર સીધો આક્ષેપ લગાવે આપે ધમકી આપી? BCA આપને જે મહેનતાણું ચૂકવાઈ રહ્યું છે તે ખોટો ખર્ચ છે તેવી વાત સામે આવી અને તેને લઈને આપે ધમકી આપી તેવી વાત છે? અરે યાર, મારે 1 રૂપિયાની સેલરી આ સુધી નથી બોસ, અને મારે કઈ પૈસાની જરૂર નથી. સમજી લો વાત, મારે હું લેવા દેવા છે પૈસા સાથે? તો શા માટે આપની પર આક્ષેપ લગાવી રહ્યો છે કે આપે તેને ધમકી આપી? બોસ, તમે કોણ બોલો છો? હું TV9 નો એન્કર છું જયેશ. હા તો તમે એન્કર છો તો એન્કરિંગ કરો છો કે જજ બનીને ક્વેશ્ચન કરો છો? નહીં, હું તો જે કામ જે થયું છે એ જ જણાવી રહ્યો છું, એમાં કોઈ ઉમેરણ નથી. તમે કેટલી વાર કીધું કે મેં ધમકી નથી આપી, તમે વારંવાર એક વસ્તુ કોક જ દોરાવો છો. નહીં મુનાફભાઈ, આખરે જે આક્ષેપ થયો છે તેનો જવાબ તો માંગી રહ્યો છું. એનો જવાબ મેં તમને આપ્યો કે મેં કોઈ ધમકી આપી નથી, હું અમદાવાદ જીવન કપમાં છું, મારે હું લેવા દેવા એની આજે? નહીં, આપ તો હમણાં એમ પણ કહી રહ્યા હતા કે દેવેન્દ્ર સુરતીને આપ ઓળખતા પણ નથી. દેવેન્દ્ર સુરતીને આપ ઓળખતા પણ નથી એવી વાત પણ આપ તો કરી ચક્યા હતા, અને હવે તો આપ બધી વાત કરી રહ્યા છો એમના વિશેની. બોસ, તમારે મારી સાથે વાત વ્યવસ્થિત કરવાની છે કે ફોન કાપી નાખું?
હું આપને પૂછી જ રહ્યો છું, હું આપને સારી રીતે જ પૂછી રહ્યો છું. દેવેન્દ્રભાઈ, દેવેન્દ્રભાઈ ની જે વાત છે એ જ આપ સુધી પહોંચાડી રહ્યો છો. મુનાફભાઈ, હા બરાબર છે, એટલે સર વ્યવસ્થિત વાત કરો, તમે એન્કરિંગ જજ દેવ ના કરો. તમે સામે જે માણસ છે એનું તમે માની બિલકુલ નહીં. અમે તેઓ સાચું કે છે હું બિલકુલ નથી કહી રહ્યા, ફક્ત તેઓ જે આક્ષેપ લગાવી રહ્યા છે એ જ વાત આપ સુધી પહોંચાડી રહ્યો છું. મુનાફભાઈ, મુનાફભાઈ આપ સમજો, તેમણે જે વાત કરી છે એ જ હું આપ સુધી પહોંચાડી રહ્યો છું. ટીવી 9 તેની ક્યાંય પુષ્ટિ નથી કરતું કે હું સાચું કહી રહ્યા છે કે ખોટું કહી રહ્યા છે. તમારી પાસે સબૂત છે? હું સાચું કહેતો, મારે બોલવામાં હું વાંધો છે? મેં કીધું હતું. ચલો મુનાફભાઈ, આપનો આભાર, ખૂબ ખૂબ આભાર ટીવી 9 સાથે વાતચીત કરવા બદલ. તો આખરે દેવેન્દ્ર સુરતીએ સીધો આક્ષેપ લગાવ્યો મુનાફ પટેલ પર કે આખરે તેમણે ધમકી આપવામાં આવી છે મુનાફ પટેલ દ્વારા. મુનાફ પટેલ પહેલા કહી રહ્યા હતા કે આખરે તેઓ દેવેન્દ્ર સુરતીને ઓળખતા નથી, પરંતુ જ્યારે ટીવી 9 તેમની સાથે ફોન ઉપર સીધી વાતચીત કરાવી તો આખરે બંને વચ્ચે જે તૂતું મેમે થઈ તે પણ આપણે સાંભળી. પરંતુ આખરે મુનાફ પટેલ કહી રહ્યા છે કે તેમની પર જેટલા પણ આરોપ લગાવ્યા છે તે પાયાવિહોણા છે. પરંતુ હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ચૂક્યો છે. દેવેન્દ્ર સુરતી કે જેને સૌપ્રથમ મારી નાખવાની ધમકી આપવામાં આવી અને ત્યારબાદ તેના પરિવાર પર ધમકી આપવામાં આવી હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો, આ સમગ્ર મામલે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે.